गुड मॉर्निंग एवरीवन। आज ना आपणो टॉपिक विद्युत प्रवाहनी तापीय असर छे। अत्यार सुधी आपणे जे काही पण जोयुं तेनी अंदर अवरोध, ओमनो नियम अने विद्युत प्रवाह अने विद्युत स्थितिमानना तफावत विषयनी चर्चा करी अने तेना रिलेटेड केटलाक दाखलाओ पण जोया। हवे आपणे आ विद्युत प्रवाहनी कई कई असरो जोवा मळे छे तेना विशे जोईशुं। तेमानी पहेली असर एटले तापीय असर। जनरली आपणे वात करीए तो विद्युत प्रवाहनी तापीय असरनो आपणे घणी जग्याए उपयोग करीए छीए। फॉर एन एक्झाम्पल, इलेक्ट्रिक आयन, बराबर ने? इलेक्ट्रिक आयन एटले के विद्युत इस्त्री। त्यार पछी टोस्टर, बराबर? त्यार पछी आपणे जोवा जोईए तो वॉटर हीटर वगैरे। तो आ बधा साधनो एवा छे के जेनी अंदर विद्युत प्रवाहनी तापीय असरनो उपयोग थाय छे, के एनी अंदरथी विद्युत प्रवाह पसार थाय छे अने विद्युत प्रवाह पसार थवाने कारणे तेमांथी गरमी उत्पन्न थाय अने आ गरमीनो आपणे उपयोग करीए छीए। पण आ विद्युत प्रवाह पसार थवाने कारणे उत्पन्न थती गरमी दर वखते आपणने जरूरी ज होय एवो जरूरी नथी। फॉर एन एक्झाम्पल, केटलीक वखत एवुं बने छे के विद्युत प्रवाह आपणे पसार करीए छीए अने गरमी उत्पन्न थाय छे जे आपणा माटे जरूरी नथी। फॉर एन एक्झाम्पल, कॉम्प्यूटर अथवा तो पछी लैपटॉप, ए बधी वस्तुनी अंदर ज्यारे विद्युत प्रवाह पसार थाय तो तेना जे साधनो छे ते गरम थाय छे। शुं आपणे ए उत्पन्न थयेली गरमी उपर रोटली शेकीए छीए? शुं तेना उपर आपणे चा बनावीए छीए? के पछी तेनो उपयोग आपणे गरमी मेળવવા માટે, એટલે શરદીની અંદર આપણને ગરમી મળે એના માટે કરીએ? તો એવું કંઈ પણ કરતા નથી। એ ગરમી કેવી છે? તો અનનેસેસરી છે, આપણને જરૂરિયાત નથી, આપણી ઈચ્છા જ નથી કે ત્યાં એ ગરમી ઉત્પન્ન થાય, તો એને કહેવાય અનૈચ્છિક ગરમી ઉત્પન્ન થવી। એટલે વિદ્યુત પ્રવાહને કારણે ઉષ્મા તો ઉત્પન્ન થાય જ, પણ કેટલીક જગ્યાએ આપણે ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ કારણ કે આપણને તેનો ઉપયોગ છે, પણ કેટલીક જગ્યાએ આપણે તે ઉષ્માનો ઉત્પન્ન કરતા નથી, પરંતુ બાય નેચર તે ઉત્પન્ન થાય છે જે આપણા માટે અનૈચ્છિક છે। તો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ઐચ્છિક રીતે વિદ્યુત પ્રવાહની મદદથી ઉષ્મા શામાં ઉત્પન્ન કરીએ? તો વિદ્યુત ઇસ્ત્રીમાં ઉત્પન્ન કરીએ, ટોસ્ટરમાં ઉત્પન્ન કરીએ, વોટર હીટરમાં ઉત્પન્ન કરીએ, પછી ઇલેક્ટ્રિક સ્ટવ આવે તેની અંદર યુઝ કરીએ, ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યુત બલ્બ, બરાબર ને? બલ્બની અંદર પણ બલ્બ ગરમ થાય અને પ્રકાશ આપે એટલે વિદ્યુત બલ્બની અંદર આપણે યુઝ કરીએ। પછી મોસ્ટ ટાઈમ બીટા ફ્યુઝ, જે આપણે લાસ્ટ ટાઈમ શ્રેણી જોડાણમાં જોયું હતું કે ફ્યુઝ બળી જાય છે શાના કારણે? ગરમીને કારણે। તો આ ગરમી એ ફ્યુઝની અંદર યુઝ થાય છે કે જેથી અનનેસેસરી જ્યારે કરંટ આવે, વધારે પડતો કરંટ કે જે આપણા ઘરના ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે, તો તે નુકસાનથી બચાવવા માટે આપણે અહીં ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ। તો ફ્યુઝ પણ શું થયું? તો ઐચ્છિક રીતે એ તાપમાન વધારવા માટેનું એક સાધન કે જેની અંદર ઉષ્મા ઉત્પન્ન થવી જોઈએ। જો ઉષ્મા ઉત્પન્ન થાય તો અને તો જ તે વર્ક કરી શકે અથવા તો તેની કંઈક જરૂરિયાત છે એવું કહીએ। હવે ઇસ્ત્રી ગરમ જ નહીં થતી હોય તો તેનો કોઈ મતલબ નથી, બરાબર ને? એટલે આ બધી જગ્યાએ આપણે ઐચ્છિક રીતે વિદ્યુત પ્રવાહની મદદથી તાપમાન વધારીએ છીએ અથવા તો ઉત્પન્ન કરીએ છીએ, ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ। પણ કેટલાક સાધનો, ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર, પછી મેઇન મોસ્ટ આઈએમપી થિંગ એટલે કે તમારો મોબાઈલ, એ મોબાઈલમાં પણ ગરમી ઉત્પન્ન થાય છે। પબજી કે પછી ફ્રી ફાયર, ચાર્જર લગાવીને રમો છો આખો દિવસ, બસ રમ્યા જ કરો તો ફોન પણ તમારો ગરમ થઈ જાય કે યાર થોડોક તો આરામ આપે, બરાબર ને? તો એ જે ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, તે અનૈચ્છિક છે, આપણને જરૂરિયાત નથી। મોટર પણ તમારી ચાલુ જ રહે તો મોટરમાં પણ ગરમી ઉત્પન્ન થાય, એટલે કે ગરમી જે ઉત્પન્ન થાય, ટીવી ગરમ થવી કે તમારો મોબાઈલ ગરમ થવો કે પછી લેપટોપ કોમ્પ્યુટર ગરમ થવું, તો આ બધી વસ્તુની અંદર ઉત્પન્ન થતી ગરમી આપણા માટે જરૂરી નથી। એટલે આપણે કહી શકીએ કે અનૈચ્છિક તાપમાન એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો આજે આપણે જોઈશું કે આ વિદ્યુત પ્રવાહની મદદથી ઉષ્મા ઉત્પન્ન થાય છે કઈ રીતે, એવા કયા કયા ટર્મ્સ છે કે જેને કારણે આ તાપીય અસર જોવા મળે, તો એના વિશે આજે આપણે જોઈશું। તો સૌથી પહેલા વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો જ્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતા ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને વિદ્યુત પ્રવાહની
तापीय असर कहे छे। तो जयरे परिपथ में विद्युत प्रवाह वहता उष्मा उत्पन्न थाय तो विद्युत प्रवाह ने तापीय असर कहवाय। एटले के विद्युत प्रवाह वहे ने उष्मा मळे तो एने कहवाय विद्युत प्रवाह ने तापीय असर। हवे जो आपणे तेनुं सूत्र साबित करिए तो आपणे धारी लईए के धारो के कोई परिपथ में आई विद्युत प्रवाह वी विद्युत स्थितिमानना तफावत हेठळ वहे छे। हवे आपणने खबर छे के विद्युत प्रवाहना वहेवा माटे विद्युत स्थितिमानना तफावत जोईए तो अहीं आई जेटलो विद्युत प्रवाह वहे छे अने वी विद्युत स्थितिमानना तफावत छे। हवे आ तफावत होय अने विद्युत प्रवाह वहेडावो, विद्युत प्रवाह वहेवू एटले विद्युत भारनो वहन थवो, तो आपणे धारी लईए के भाई क्यू कुलंब विद्युत भार टी समय में वहे छे अने तेने एक जगह थी बीजी जगह लई जवो एटले कार्य करवो पड़े। आ आपणने खबर छे कोई पण वस्तु ने एक जगह थी बीजी जगह लई जवा कार्य करवो पड़े तो वहे छे तेना माटे डब्ल्यू कार्य थाय छे अने डब्ल्यू जेटलो कार्य थाय छे। हवे आटलू कार्य थाय एटले आपणे कही शकीए के थयेलू कार्य W बराबर V इंटू क्यू। केम V इंटू क्यू? कारण के आपने एक सूत्र खबर V बराबर W ना छेदमा क्यू। विद्युत स्थितिमानना तफावतनो वीडियो फरीथी जोई लो तेनी अंदर तमने आ सूत्र मळी जशे जे आपणे व्याख्या परथी लख्यु छे के भाई विद्युत स्थितिमान एटले थयेलू कार्य भाग्या विद्युत भार तेनी मददथी W बराबर V क्यू। અને આપણને ખબર જ છે જેવું મેં તમને કહ્યું હતું કે ઓમનો નિયમ બધે આવે એટલે અહીં પણ આપણે લઈશું ઓમના નિયમ મુજબ। ઓમના નિયમ મુજબ વી બરાબર આઈ આર કિંમત મૂકી દઈએ તો ડબલ્યુ બરાબર આઈ આર ક્યુ બરાબર। હવે વી નો ડેટ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? ધેટ ધ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી। કેમ? તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી પહેલો આપણો વિડીયો, સેકન્ડ વિડીયો, અને તેનું આ સૂત્ર એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાયિત કરેલું ધ્યાનનું સૂત્ર બરાબર। તો આ સૂત્ર આપણે અંદર મૂકી દઈએ તો આપણને મળે ડબલ્યુ બરાબર આઈ આર ઇન્ટુ આઈ ટી માટે ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી। હવે નવમા ધોરણથી આપણે શીખ્યા છે કે કોઈ પણ કાર્ય એટલે ઉર્જાની આપ લે, એટલે કાર્ય હંમેશા કોઈક ને કોઈક ઉર્જામાં પરિણામે, જો પદાર્થને ગતિ આપવામાં વપરાય તો ગતિ ઉર્જામાં પરિણામે, અને જો પદાર્થને કોઈ સ્થાન અથવા સંરચનામાં ફેરફાર થાય તો સ્થિતિ ઉર્જામાં પરિણામે। તેમ અહીં આ ઉર્જાને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય તેથી તે ઉષ્મા ઉર્જામાં પરિણામે, અને ઉષ્મા ઉર્જામાં પરિણામે એટલે ડબલ્યુ બરાબર એચ લઈએ તો એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી। તો આ થઈ ઉષ્મા ઉર્જાનું સૂત્ર, વિદ્યુત પ્રવાહની તાપી હશે કે ભાઈ જે જ્યારે કોઈ પદાર્થમાંથી અથવા તો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, તે પરિપથમાં રહેલ અવરોધના સમપ્રમાણમાં છે, અને જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ વહે તે સમયના સમપ્રમાણમાં છે। એટલે એક રીતે આપણે જોઈએ તો આ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહ પર પણ આધાર રાખે છે। સામાન્ય રીતે સમય સાથે આપણે કોઈ ચેન ચાડા કરતા નથી અને અવરોધ પ્રત્યેકનો સમાન હોય, એટલે મોસ્ટ ઓફ આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્યની અંદર ફેરફાર કરીને જ આ ઉષ્મા ઉર્જાને બદલી શકીએ છીએ, અને આ નિયમને કહેવાય જૂલનો નિયમ। આ નિયમને જૂલનો નિયમ કહે છે, જે અત્યાર સુધી તમે જોયું કે ભાઈ કાર્યનો એકમ કે ભાઈ ઉર્જાનો એકમ જૂલ છે, તો એ જૂલ ક્યાંથી આવ્યું? તો તેમણે આ સૂત્ર આપ્યું હતું, ઉષ્મા ઉર્જાનું સૂત્ર, અને તેના પરિણામ સ્વરૂપ એને જૂલનો નિયમ અને ઉર્જાના જેટલા પણ એકમો છે તેને જૂલ કહેવામાં આવે છે। ફરીથી એક વખત જોઈ લો કે જ્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેડાવવામાં આવે ત્યારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને આને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર।
હવે ધારો કે આપણે વી વિદ્યુત સ્ટ્રીમાના તફાવત હેઠળ ક્યુ કુલમ વિદ્યુત બને ટી સમય માટે વહેડાવીએ અને તેના માટે કાર્ય ડબલ્યુ કરીએ તો વિદ્યુત પ્રવાહ આઈ વહે, તો ડબલ્યુ બરાબર વી ગુણ્યા ક્યુ, જ્યાં વી એ ઓમના નિયમ પ્રમાણે આઈઆર આવશે, તેથી ડબલ્યુ બરાબર આઈઆર ક્યુ. બટ આપણે જાણીએ કે ભાઈ ક્યુ બરાબર આઈ ટી, તો તે મૂકી દઈએ તો આપણને મળશે ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આરતી, જે આપણી ઉષ્મા ઉર્જા હોવાથી એચ બરાબર આઈ સ્ક્વેર આરતી. જ્યાં ધ્યાન રાખવું કે ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, અવરોધના સમપ્રમાણમાં છે અને સમયના પણ સમપ્રમાણમાં છે. એટલે એક રીતે જોઈએ તો આ ત્રણ વસ્તુ પર ઉષ્મા ઉર્જા આધાર રાખે છે. હવે આ વિદ્યુત આ જે ઉષ્મા ઉર્જા છે કે તાપીય અસર છે, તેનો ઉપયોગ આપણે જનરલી અલગ અલગ સાધનમાં કરીએ છીએ. ઘણી વખત તમને ત્રણ માર્ક્સમાં સવાલ પૂછાય કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, અને તેના ઉપર કામ કરતા કોઈ પણ બે ઉપકરણોને વિસ્તારપૂર્વક ચર્ચા કરો. તો આપણે ત્યારે ટોસ્ટર, ઇસ્ત્રી, વોટર હીટર બધું જાણીએ છીએ, પણ તેના ઉપર વર્ક કરતા હોય તેવા બે સાધનોની જ્યારે ચર્ચા કરવાની આવે તો આપણે વિદ્યુત બલ્બ અને ફ્યુઝ વિશેની ચર્ચા કરીશું કે ભાઈ વિદ્યુત બલ્બ કઈ રીતના વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરે. તો આપણને ખબર છે કે વિદ્યુત બલ્બની અંદર એક ફિલામેન્ટ આવેલો હોય, તમે લોકોએ બલ્બ જોયો હશે, ધેટ આઈ વિલ શો યુ. કંઈક આપણો આ રીતનો બલ્બ હોય જેની અંદર આવા કંઈક તાર તમને જોવા મળે, તો આ જે છે આને કહેવાય ફિલામેન્ટ, જે જનરલી ટંગસ્ટનનો બનેલો હોય, બરાબર. તો આને કહેવાય ફિલામેન્ટ. તો બલ્બનો જે ફિલામેન્ટ હોય એ ફિલામેન્ટમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર ને, જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરને પરિણામે અહીં ગરમી ઉત્પન્ન થાય, અને એ ગરમી અહીં એટલી બધી વધી જાય કે ટંગસ્ટનનો જે તાર છે તેની ગરમીનો થોડોક ભાગ એ પ્રકાશ ઉર્જામાં પરિણમે અને તેથી આપણને પ્રકાશ મળે. હવે પ્રશ્ન એ થાય કે આટલી બધી ગરમી જ્યારે ઉદ્ભવે તો શું તે પીગળી ન જાય? એટલે જનરલી અહીં કોઈ બીજી ધાતુનો ઉપયોગ થતો નથી. જો બીજી કોઈક ધાતુનો ઉપયોગ થાય તો તેની ગરમીને કારણે તે પીગળી જાય. અહીં ગરમી એકત્રિત થવી જોઈએ અને એટલો બધો ગરમ થવો જોઈએ કે તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય, અને તેથી આપણે તેમાં ટંગસ્ટનના તારનો યુઝ કરીએ. ઘણી વખત બે માર્ક્સમાં સવાલ પૂછાય કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. શા માટે? કારણ કે જ્યારે પણ વિદ્યુત બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમીને કારણે પ્રકાશ પરિણમે છે. પરંતુ આ ગરમીનું સહન કરી શકે તેવા ઊંચા ગલનબિંદુવાળા કોઈક ધાતુનો ઉપયોગ કરવો પડે, અને ઊંચું ગલનબિંદુ એ ટંગસ્ટન ધરાવે છે, તેથી ટંગસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઊંચા ગલનબિંદુને કારણે આપણે ટંગસ્ટનનો ઉપયોગ કરીએ. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ આ ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી અહીં એકત્રિત થાય છે અને તેનો થોડો જ હિસ્સો એ પ્રકાશ ઉર્જામાં પરિણમે છે. ઘણી વખત તમે લોકો જો ધારો કે આ હું એલઈડી બલ્બનો ઉપયોગ નથી કરતો, કે પછી તમારા જે બીજા જે બલ્બ છે વ્હાઇટ કલરનો હું તેની વાત નથી કરતો, આ યલો બલ્બની વાત છે જે આપણે જનરલી યુઝ કરીએ છીએ, 100 વોટનો બલ્બ, બરાબર ને. તેમાં ઘણી વખત જ્યારે ડીમ લાઇટ હોય ને ત્યારે તમારે જોવાનું, તો આ જે તાર છે ને તે સ્પષ્ટપણે તમને ગ્લો કરતો દેખાશે, ચમકતો દેખાશે તે સમય બાકીના ભાગ કરતાં, બરાબર. એટલે આના કારણે જ આ પ્રકાશ ઉત્પન્ન થાય. બીજું કે ટંગસ્ટનનું આયુષ્ય વધે, કારણ કે સિમ્પલ વસ્તુ ને, કોઈ પણ ધાતુ એ સામાન્ય પરિસ્થિતિમાં વાતાવરણ સાથે કંઈક ને કંઈક પ્રક્રિયા કરે, વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે. તેથી આ ટંગસ્ટનનું આયુષ્ય વધે, તેથી આ જે બલ્બ હોય ને એ બલ્બની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન હોય. નિષ્ક્રિય નાઇટ્રોજન એટલે તે કોઈ પ્રક્રિયા કરતો નથી અને ટંગસ્ટન લાંબા સમય માટે ચાલે છે, અને પરિણામે તમારો બલ્બ જલ્દી ડિફ્યુઝ થઈ જતો નથી. અધરવાઇઝ તમને ખબર છે જો અહીંથી તૂટી જાય કે પીગળી જાય તો પછી તે કામ નથી કરતો, બલ્બ ગ્લો જ નથી કરતો, બરાબર ને. એટલે તેનું જોઈન્ટ રહેવું જરૂરી છે અને તેથી તેનું ગલનબિંદુ ઘણું ઊંચું રાખવામાં આવે છે, બરાબર. તો આ થયો તમારો વિદ્યુત બલ્બ જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરે છે. ફરીથી એક વખત સાંભળી લો કે જ્યારે વિદ્યુત બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તે વખતે તેના ફિલામેન્ટમાં મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીને સહન કરી શકે તેવા ઊંચા ગલનબિંદુવાળા કોઈક વાહક પદાર્થનો ઉપયોગ કરવો પડે, તેથી ટંગસ્ટનને એઝ અ ફિલામેન્ટ આપણે વિદ્યુત બલ્બમાં યુઝ કરીએ છીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થશે અને આ ગરમીનો થોડો વધતો ભાગ એ પ્રકાશ ઉર્જામાં પરિણમે છે. અહીં ટંગસ્ટનનું આયુષ્ય વધારવા માટે બલ્બની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ
મૂકવામાં આવે છે. આમ વિદ્યુત પ્રવાહની તાપીય અસરને કારણે વિદ્યુત બલ્બ એ પ્રકાશિત થાય છે. તે ઉપરાંત બીજો એક ભાગ એટલે ફ્યુઝ. હું એક સામાન્ય રચના જ બતાવું છું, હું તમને બાકીના ફ્યુઝની વાત નથી કરતો જે તમારા મીટરની બાજુમાં હોય. તે વર્ક આ રીતના જ કરે છે, બરાબર. વર્કિંગ બંનેનું સેમ છે, બસ રચના થોડીક અલગ છે. તમે લોકોએ જોયું જ હશે તમારા મીટરની બાજુમાં ઘણો મોટો ફ્યુઝ હોય છે. એ ફ્યુઝની અંદર પણ ફ્યુઝ વાયર અને બે ધાતુના સંપર્કો જ હોય, પણ આ નાનો ફ્યુઝ છે જે તમને ફક્ત અત્યારે વર્કિંગ માટે સમજાવવા માટે આપ્યો છે, બરાબર. આ તમારી છે અવાહક કાચની નળી. અવાહક એટલા માટે જેથી તમને કરંટ ન લાગે. અને આ છે ફ્યુઝ વાયર. ફ્યુઝ વાયર નીચા ગલન બિંદુ વાળો જોઈએ, જ્યારે આની અંદરનો ફિલામેન્ટ એ ઊંચા ગલન બિંદુ વાળો જોઈએ. બંને અલગ છે, તેમ છતાં કામ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર જ કરે, કારણ કે આને પીગળવાનું નથી અને આને પીગળવાનો છે. જનરલી આપણે વાત કરીએ તો ફ્યુઝની અંદર ધાતુના સંપર્કો એ કનેક્ટેડ હોય આપણે પરિપથ સાથે, એટલે પરિપથ દ્વારા આની અંદર જાય અને આ ફ્યુઝ વાયર થ્રુ એ બહાર નીકળે, એટલે પૂરેપૂરો પરિપથ તમારો કમ્પ્લીટ થાય, બરાબર. મોટા ફ્યુઝની અંદર પણ સેમ જ છે, બરાબર. તે આપણે ચેપ્ટર નંબર 13 જ્યારે જોઈશું તે વખતે હું તમને તેની રચના કાર્યપદ્ધતિ બધું જ બતાવીશ. હાલમાં આપણે ફક્ત તેની તાપીય અસર કઈ રીતના તે જોઈશું. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની અંદરથી પસાર થશે તો સિમ્પલ ગરમી ઉત્પન્ન થશે, બરાબર. અને ગરમી ઉત્પન્ન થાય પણ એટલી બધી ગરમી ન હોય કે આને પીગાળી નાખે, એટલે પરિપથ સરળતાથી ચાલતો હોય, બરાબર. હવે મેઇન વસ્તુ એ છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય અથવા ઓવરલોડિંગ થાય. હવે આવા સમયે થાય છે શું, તો આવા સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે એટલે આપણું જે સૂત્ર છે H બરાબર I સ્ક્વેર RT, જેમાં I બરાબર ને આઈના વર્ગ પ્રમાણે એચ વધે છે, એટલે આઈના વર્ગ પ્રમાણે જો એચ વધે તો મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલે નીચા ગલન બિંદુ ધરાવતો તમારો ફ્યુઝ વાયર, જે નીચા ગલન બિંદુ ધરાવતો તમારો જે ફ્યુઝ વાયર છે તે સરળતાથી પીગળી જાય. તે પીગળી જાય એટલે તમારો પરિપથ અહીંથી બ્રેક થઈ ગયો. બ્રેક થયો એટલે વિદ્યુત પ્રવાહ આગળ વધી શકતો નથી. વિદ્યુત પ્રવાહ આગળ ન વધે એટલે તમારા ઉપકરણોમાં જતો નથી અને ઉપકરણો બચી જશે. એટલે એક રીતે આપણે જોઈએ તો એક જગ્યા એવી છે કે જેની અંદર ઊંચા ગલન બિંદુને કારણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે, એક જગ્યા એવી છે જ્યાં નીચા ગલન બિંદુને કારણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. તો આ થયા આપણા બે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો, કે જેની અંદર સૌ પ્રથમ વિદ્યુત બલ્બમાં ટંગસ્ટનનો ફિલામેન્ટ એ ઊંચા ગલનબિંદુ ધરાવતો હોવાથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીનો થોડો હિસ્સો પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરવા માટે વપરાય છે અને અહીં નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ હોય. જ્યારે ફ્યુઝની અંદર નીચા ગલનબિંદુવાળો ફ્યુઝ વાયર આવેલો હોય, જ્યારે વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય છે ત્યારે ઉત્પન્ન થતી ગરમીને કારણે આ ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પીગળી જવાથી તે બાકીના ઉપકરણોને નુકસાન થતું બચાવી લે છે. તો આ થઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો. ત્યાર પછીનો આપણો ટોપિક એટલે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર શું છે? તો વિદ્યુત ઉર્જાના વ્યય થવાના દરને વિદ્યુત પાવર કહે છે. વિદ્યુત પાવર એટલે શું? તો આપણે જે નવમામાં જોઈ ગયેલા ને તે જ, કે વિદ્યુત પાવર, પાવર આપણે જોયું કે ઉર્જાના વપરાવાનો દર. તો અહીં પણ ઉર્જાના વપરાવાનો દર જ છે, પણ વિદ્યુત હોવાથી વિદ્યુત ઉર્જાના વપરાવાનો દર. એટલે પાવર શું છે? તો ઉર્જા ભાગ્યા સમય. પી ઉર્જા એટલે એક રીતે થયેલું કાર્ય, ડબલ્યુ છેદમાં ટી. આપણે ડબલ્યુ બરાબર જોયેલું જ છે આઈ સ્ક્વેર RT બાય ટી. ટી ટી કેન્સલ આઉટ એટલે પી બરાબર આઈ સ્ક્વેર આર. સમીકરણ એ. તો આ છે પાવરનું એક સૂત્ર, બરાબર ને. કે આપણને ઉર્જા એટલે શું? એક રીતે કાર્ય, જે આપણે અત્યારે જ જોઈ ગયા કે આઈ સ્ક્વેર RT ડિવાઇડ બાય ટી, બોથ ધ ટીઝ આર કેન્સલ આઉટ એન્ડ યુ ગેટ પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. સો આ તમારું એક સૂત્ર છે પાવરનું. પાવરના મુખ્યત્વે ત્રણ સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે. પહેલું છે આઈ સ્ક્વેર આર. હવે જેમ કીધેલું તેમ ઓમ તો આપણને છોડતો નથી, એટલે અહીં હવે ઓમના નિયમ મુજબ, ચલો ઓમના નિયમ મુજબ આપણું સૂત્ર વી બરાબર IR. હવે અહીં જુઓ તો આઈ છે અને આર છે, તો આપણે ક્યાં તો આઈનું મૂલ્ય મૂકીએ ક્યાં તો આરનું મૂકીએ, તમારી ઈચ્છા. સૌ પ્રથમ આપણે આઈનું મૂલ્ય મૂકીએ, તો આઈ બરાબર
વીના છેદમાં આર, કિંમત મૂકું તો પી બરાબર આઈ સ્ક્વેર આર, આઈની જગ્યાએ વીના છેદમાં આરનો વર્ગ ઇન્ટુ આર, બરાબર. માટે વીનો વર્ગ છેદમાં આરનો વર્ગ ગુણ્યા આર, એક આર અને એક આર કેન્સલ, એટલે આપણને શું મળશે, વી સ્ક્વેરના છેદમાં આર. તો આ થયું બીજું સૂત્ર પાવરનું. પાવરના બે સૂત્ર થયા, આઈ સ્ક્વેર આર અને વી સ્ક્વેરના છેદમાં આર. તે જ પ્રમાણે હું ફરીથી ઓમના નિયમનો ઉપયોગ કરું, વી બરાબર આઈ આર, એક વખત આઈની કિંમત મૂકી, હવે આરને મૂકીએ તો વીના છેદમાં આઈ, તો પી બરાબર આઈ સ્ક્વેર આર, આઈ સ્ક્વેર વી બાય આઈ, એક એક આઈ કેન્સલ આઉટ એટલે વી આઈ, માટે પી બરાબર આઈ વી. સમીકરણ ત્રણ ઇઝીલી યાદ રાખવા માટે યાદ રાખો પી આઈ વી, ક્રિશા પી આઈ વી, ક્રેની પી આઈ વી, કંઈ પણ તમારે લઈ લેવાનું, બરાબર ને. તો પી આઈ વી આ સૂત્ર તમને યાદ રાખવાનું સરળ છે, એટલે આ જ સૂત્ર તમારે યાદ રાખવાનું, બાકીના બેને યાદ ન રાખશો તો ચાલશે. કેમ? તો આ સૂત્ર જો યાદ રહે, પી બરાબર આઈ વી, તો એની અંદર એક વખત આઈની કિંમત મૂકો, બરાબર ને, અથવા એક વખત વીની કિંમત મૂકો, તો તમને આપોઆપ પીના બે અલગ અલગ સૂત્ર મળી જશે. વીની કિંમત મૂકો તો પી બરાબર આઈ સ્ક્વેર આર મળશે, અને આઈની કિંમત મૂકો તો પી બરાબર વી સ્ક્વેર બાય આર, આ તમને ઇઝીલી મળી જાય છે. એટલા માટે પાવરના જે ત્રણ સૂત્રો છે, પી બરાબર આઈ સ્ક્વેર આર, પી બરાબર વી સ્ક્વેર બાય આર અને પી બરાબર આઈ વી, આ ત્રણ સૂત્રોમાંથી પી બરાબર આઈ વી આ સૂત્ર આપણે કોઈ પણ સંજોગોમાં યાદ રાખીશું, અને તેની મદદથી બાકીના બે સૂત્રોને પણ આપણે તારવી શકીએ, અથવા તો આપણે તે સૂત્રોને પણ યાદ રાખી શકીએ, બરાબર. એટલે પી આઈ વી આ સૂત્ર હંમેશા યાદ રાખવો. ફરીથી એક વખત જોઈ લો કે ભાઈ વિદ્યુત ઉર્જાના વ્યય થવાના દરને વિદ્યુત પાવર કહેવાય, એટલે પાવર બરાબર વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. હવે વિદ્યુત ઉર્જા એટલે એક રીતે કાર્ય, માટે પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. હવે ડબલ્યુનું સૂત્ર અત્યારે આપણે જોઈએ જ ગયા આગળ, કે ભાઈ આઈ સ્ક્વેર આર ટી, પેલા ઉષ્મા ઉર્જાના સૂત્રમાં, એટલે ટી ટી કેન્સલ આઉટ થાય તો પી બરાબર આઈ સ્ક્વેર આર. ઓમના નિયમ પ્રમાણે એક વખત આઈને કિંમત મૂકો તો આઈ બરાબર વીના છેદમાં આર, તેથી વી બાય આર હોલ સ્ક્વેર ઇન્ટુ આર, વી સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇન્ટુ આર, એક એક આર કેન્સલ આઉટ, તેથી પી બરાબર વી સ્ક્વેર આર, વી સ્ક્વેર બાય આર. સેમ વસ્તુ ઓમના નિયમ પ્રમાણે આરની કિંમત મૂકીએ તો આર બરાબર વીના છેદમાં આઈ, માટે આઈ સ્ક્વેર ઇન્ટુ વીના છેદમાં આઈ, વન આઈ કેન્સલ આઉટ, સો પી ઇઝ ઇક્વલ ટુ આઈ વી. તેના પરથી આપણને તેનો એકમ મળશે કે ભાઈ આપણું સૂત્ર છે પી બરાબર આઈ વી, તો આઈ માટે એમ્પિયર અને વી માટે વોલ્ટ, માટે પાવરનો એકમ થાય વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. પણ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ્સ વોટની યાદમાં તેને વોટ પણ કહેવાય, જેને ડબલ્યુ વડે દર્શાવાય. વોટ એટલે ડબલ્યુ એ ડબલ ટી, એટલે પાવરનો એકમ છે વોટ, નોટ અ વોલ્ટ. આપણે જે બલ્બ ને એવું બધું લેવા જઈએ ને ત્યારે આપણે વોટ બોલીએ છીએ, સો વોટનો બલ્બ આપો, પણ આપણે ઘણી વખત વોલ્ટ એમ કહી દઈએ. એકચ્યુઅલી એ વોલ્ટ નથી, એ વોટ છે જે પાવર દર્શાવે છે, જે જેમ્સ વોટની યાદમાં આપણે આ પાવરના એકમને આપ્યો છે, એટલે પાવરનો એકમ છે વોટ. ઘણી વખત આપણે કિલો વોટ, હોર્સ પાવર જેવા એકમનો પણ ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. તો આ બધા પણ પાવરના જ એક એકમો છે, પણ અહીં આપણે આ યાદ રાખવાનું. એટલે અહીં આપણે આજે ચાર સૂત્રો જોયા છે, પાવરના ત્રણ સૂત્રો અને ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા માટે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી, જ્યાં ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સંપ્રમણમાં, અવરોધના સંપ્રમણમાં અને સમયના સંપ્રમણમાં છે. જ્યારે પાવરની અંદર પી બરાબર આઈ સ્ક્વેર આર એક સૂત્ર જોયું, પી બરાબર વી સ્ક્વેર બાય આર એક સૂત્ર જોયું, અને પી બરાબર આઈ વી આ એક સૂત્ર જોયું. આમ આપણે ટોટલ આજે ચાર સૂત્ર જોયા છે. નેક્સ્ટ ટાઈમ આપણે આજે ચારે ચાર સૂત્રો છે તેનો ઉપયોગ કરીને દાખલા ગણીશું. અને યાદ રાખો કે ચેપ્ટરની આ એક છેલ્લી જ થિયરી છે, પાવર, વિદ્યુત પાવર. ત્યાર પછી આપણા દાખલા છે. બીજું, અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું છે, એટલે કે આજના લેક્ચરને છોડીને, તો ત્યાં સુધીના જેટલા પણ સમ્સ કે ક્વેશ્ચન્સ આવશે સ્વાધ્યાયમાંથી, તે આપણે જાતે સોલ્વ કરવાના રહેશે. એ તમારું હોમવર્ક છે. આપણે એક્સરસાઇઝના બધા જ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને જ કોન્ફિડન્સ આવશે કે આ ચેપ્ટરના દાખલા હું કરી શકું છું. આપણા જે કંઈ પણ સૂત્ર છે, જેમ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર, કે આઈ બરાબર ક્યુબ આઈ ટી, જેના પછી ક્યુ બરાબર આઈ ટી, ક્યુ બરાબર એન ઈ, જે કંઈ પણ સૂત્ર આવ્યા, વી બરાબર ડબલ્યુના
સેટમાં ક્યુ, તેના પરથી ડબલ્યુ બરાબર વી ક્યુ, એ સૂત્ર છે. પછી સિરીઝ કનેક્શન, પેરેલલ કનેક્શન એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણના સૂત્ર કે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી વાળા, વન અપન આર ઇઝ ઇક્વલ ટુ વન અપન આર વન પ્લસ વન અપન આર ટુ પ્લસ વન અપન આર થ્રી વાળા. અને અવરોધનું સૂત્ર હતું આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપન એ. તો અહીં સુધીના આપણે બધા જ સૂત્ર જોયા હતા અને તેને રિલેટેડ દાખલાઓ પણ આપણે કર્યા હતા. તો આ જે કંઈ પણ સમ્સ છે તે તમારે સ્વાધ્યાયમાં શોધવાના કે કયા દાખલાઓ છે જે આને રિલેટેડ છે અને તે પ્રમાણે તમારે તે સમ કરવાનો ટ્રાય કરવાનો. ઓફકોર્સ ઓમનો નિયમ ભૂલી ગયા, જેના પણ સૂત્ર આપણે યુઝ કરવાના છે. V બરાબર આઈ આર છે કે પછી R બરાબર વી અપન આઈ છે. તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરીને જે કંઈ પણ સમ્સ છે તે કરવાનો ટ્રાય કરીશું. અને આજની આ થિયરીને પણ આપણે ફરીથી જોઈશું અને તેને રિપીટ કરીશું તથા તેના સમ્સ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.